સુરતના કામરેજ વિધાનસભા ઉમેદવાર તરીકે ભાજપે ફરી એક વખત આજે પ્રફુલભાઈ પાનસરિયા પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરીને તેઓને ટિકિટ આપી છે. પ્રફુલ પાનસરિયાનું નામ જાહેર કરાતા સાથે કામરેજ વિધાનસભા મતક્ષેત્રમાં તેમને વિરોધ પણ સામે આવતા માંડ્યો છે. આજે કઠોદરા વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ પ્રફુલ પાનસરિયા સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ દ્વારા પ્રફુલ પાનસરિયાના વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી તેના પોસ્ટરને હાલ સળગાવવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લાના 15 બેઠકોના ભાજપના ઉમેદવાર જાહેર કર્યા હતા, જેમાં કામરેજ વિધાનસભા બેઠક માટે વર્ષ 2012માં લડી ચૂકેલા પ્રફુલ પાનસરિયા પર ફરી એક વખત વિશ્વાસ મૂકીને ભાજપે તેમને આ વખતે ટિકિટ આપી છે. પ્રફુલ પાનસરિયાનું નામ જાહેર કરી દેવાયા બાદ કામરેજ મતવિસ્તારમાં મહિલાઓ દ્વારા તેમનો ઘોર વિરોધ પણ સામે આવ્યો છે. કામરેજ વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા કઠોદરા વિસ્તારમાં પ્રફુલ પાનસરિયાની મહિલાઓએ જાહેરમાં વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં રસ્તા ઉપર મહિલાઓ એકત્રિત થઈ ભાજપે જાહેર કરેલા ઉમેદવારોનો વિરોધ દર્શાવ્યો હતો. કઠોદરા વિસ્તારમાં ભેગી થયેલી મહિલાઓ દ્વારા ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પ્રફુલ પાનસરિયાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર મહિલાઓ દ્વારા પ્રફુલ પાનસરિયાના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા. મહિલાઓ દ્વારા પ્રફુલ પાનસરિયાના પોસ્ટરને સળગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ રસ્તા ઉપર આવી જુદા જુદા પ્રકારના પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. મહિલાઓ દ્વારા પાટીદાર વિરોધી, મહિલા વિરોધી, બાળકો વિરોધી પ્રફુલ પાનસરિયા હોવાનો પોસ્ટર લઈને રસ્તા ઉપર વિરોધ કર્યો હતો. પ્રફુલ પાનસરિયાના વિરોધમાં એકત્રિત થયેલી મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જઈ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા અને બાદમાં તેના પોસ્ટરો સળગાવવામાં આવ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.